કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 8 મચ્છર, એના રોગો અને સારવાર એમાં ભાગ પહેલો ભણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણા મચ્છર જોવા મળતા હોય છે, જે આપણા શરીરમાંથી લોહીનું ચૂસવાનું કામ કરે છે અને એના પછી આપણે બીમાર પડતા હોઈએ છીએ, કે એના કીટાણુ પણ એમાં છોડતા જાય છે. તો એના વિશે આપણે જોઈએ અને એની સારવાર કેવી રીતે થાય. લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ પાછો આવ્યો. તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. હરપ્રીત, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ ને? વિપુલ, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? એમાં મારે કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ થઈ હતી. હરપ્રીત, લોહીની તપાસ? કેમ? તે ઘણું દુઃખદાયક હશે ને? વિપુલ, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી, મને કીડીએ ચટકો ભર્યો હોય તેવું લાગ્યું. તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ સાંભળ્યું હશે મેલેરિયા વિશે. નિશા કહે છે, પણ મેલેરિયા તમને મચ્છર ગરોળથી થાય ને? હરપ્રીત, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે, પરંતુ મને મેલેરિયા થયો નથી. ત્યાં નિશા કહે છે, કોણે કહ્યું કે બધા મચ્છરના ગરોળાથી મેલેરિયા થાય છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, બધા મચ્છરથી ના થાય મેલેરિયા. એમાં એક માદા એનિફિલિસ મચ્છર આવે એના કરડવાથી થતો હોય છે. મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે. આરતી, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. વિપુલ, તેમનામાં થોડોક તફાવત તો હોય જ. તમે જો વિદ્યાર્થી મિત્રો, આવું જોયું હશે, હે ને વિદ્યાર્થી મિત્રો? જોઈએ. તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. મેલેરિયા માદા એનાફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કેના દ્વારા? માદા એનાફિલિસ મચ્છર દ્વારા. ડૉક્ટર સબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર વડે, એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. નિશા બોલે છે, તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તો એ લોહી લીધું હતું? વિપુલ, બિલકુલ નહીં. એવું ના હોય કે તમને જ્યાં મચ્છર કરડે અહીંયાથી લોહી લેવાનો. મચ્છર ગમે ત્યાંથી કરડે, બરાબર, લોહી બધેથી ના લઈ શકાય. મને કેવી રીતે ખબર પડે? બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે ને ક્યાં કરડ્યો હતો? સાચું ને? એની સાથે છે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે છે કે તને મેલેરિયા છે? તમને પણ પ્રશ્ન થાય ને વિદ્યાર્થી મિત્રો, કે કેવી રીતે ખબર પડે કે આ મેલેરિયા છે? શું તું વિચારે છે તેઓ લોહીમાં કઈ તપાસી શકે છે? તો આપણે અહીંયા જોયું, માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્ર વડે લોકો તપાસે કયા કીટાણુઓ છે, કયા કણો છે, બરાબર, એના આધારે શોધી કાઢો. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો? તમારા ઘરમાંથી તમે લખી શકો. આને તમારા સ્વાધ્યાયમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાનથી લખજો. તેઓને કેવી રીતે ખબર પડી કે તમને મેલેરિયા થયો હતો? તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો? મચ્છરના ગળવાથી બીજા કયા રોગો થઈ શકે છે? કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે? તો આ તો વિદ્યાર્થી તમને ખબર છે, ચોમાસામાં વધારે ફેલાય. તમારા મતે આવું કેમ થયું? તો પાણી ભરાવાથી ગંદકી થાય અને તેથી ત્યાં થતો આવું છે. તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો તેઓ શું કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આના સવાલો તમે તમારા ઘરમાંથી, કે તમને પણ કદાચ થયું હોય મેલેરિયા, તો શું થાય છે, કેવી અસર થાય છે, બરાબર, એના બચવાથી શું કરાય, તમે ઘરમાં શું કરો છો મચ્છરથી બચવા, એ તમે લખીવાનું છે. અહીંયા આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. આ લોહીનો તપાસનો રિપોર્ટ છે જે વિપુલે કરાવ્યું હતું. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા છે? હવે આ કેવી રીતે ખબર પડે? તો જોઈએ, ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર. નામ છે વિપુલ, ઉંમર 11, સ્ત્રી કે પુરુષ, તો મેલ એટલે કે પુરુષ. રોગની ઓળખ, ડાયગ્નોસિસ, એટલે ફેવર વિથ ચિલ્સ એન્ડ રિગોર્સ, એટલે કે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ. શું?
ઠંડી અને ધ્રુજારી સાથે તાવ. લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય તો કેવી રીતે ખબર પડી? તો લોહીમાં જે મેલેરિયાના જંતુઓ હોય એની હાજરી જણાઈ હતી. એટલે કે જ્યારે મેલેરિયા મચ્છર ગળે ત્યારે આપણા લોહીમાં એના જંતુઓ જતા રહેતા હોય છે, અને એ જંતુઓ ધીરે 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 મોટા થાય અને આપણને અસર કરે છે. તો શું થાય? ત્યારે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે. મેલેરિયા માટે દવા. પહેલાંના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા માટે ઉપયોગ થતો. કયા? સિંકો. પહેલાંના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે. હવે એમાંથી શું બને? ગોળીઓ. કયા વૃક્ષ? સિંકો. બરાબર, સિંકો નામના વૃક્ષના છાલના પાવડરમાંથી. હવે જે પાંડુરો, તો વિદ્યાર્થી મિત્રો તમે નામ સાંભળ્યું હશે, પણ એને તમે નામ એનિમિયા તરીકે સાંભળ્યું છે. એનિમિયા એટલે લોહીની ખામી. પાંડુરો એ જોઈએ લોહીને જ લગતો છે. તે શું છે? આરતી, તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું ઇન્જેક્શનથી. આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે તેમ બતાવ્યું. વિપુલ, તે શું છે? આરતી કહે, ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહી તત્વ ઓછું હોય કે ઓછું છે. ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ. કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. એટલે કે તમારે જ્યારે લોહી ઓછું હોય ત્યારે શું ખાવું જોઈએ? તો ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી. નિશા, આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હરપ્રીત, કાલના સમાચારપત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ, હશે જે. તો પછી તે લોખંડ ખાધું કે શું? લોહ તત્વ એટલે તમને વિદ્યાર્થી મિત્રો એમ થાય કે લોખંડ, બરાબર, પણ એ લોખંડ નથી. આરતી, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ કાળ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું, પછી મારું લોહ તત્વ બંધી વધી ગયું, એટલે કે લોહીનું પ્રમાણ. પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો. પાંડુરોગ ક્યાં જોવા મળ્યો? દિલ્હીની. તો 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુરોગથી શું થાય? શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. અહીંયા આપણને બે રિપોર્ટ આપ્યા છે, બરાબર. તો જોઈએ, ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર. નેમ આરતી, ઉંમર 12, ફિમેલ. ઓળખ શું છે? એનિમિયા, એટલે કે પાંડુરોગ. આ બંને એક જ છે. આમાં હિમોગ્લોબિન, જો અહીંયા હિમોગ્લોબિન કઈ તારીખનું છે? 13/1/8 ગ્રામ. શું હોવું જોઈએ? 12-16 હોવું જોઈએ. તો ઓછું કહેવાય, 12-16 હોવું જોઈએ, એનું છે 8. હવે અહીંયા 30/6, એટલે કે 5 મહિના પછીનો રિપોર્ટ આપ્યો. કેમ કે એને પછી દવા અને જે શાકભાજી ડૉક્ટરે કીધે ચાલુ કર્યું. તો 30/6 નો રિપોર્ટ શું છે? એનું હિમોગ્લોબિન 12.5, એટલે કે 12-16 ની વચ્ચે હોવું જોઈએ. કેટલું થઈ ગયું? 12.5, એટલે કે વધી ગયું ને. તો એટલે ડૉક્ટર જ્યારે પણ જે સૂચન આપે એ પ્રમાણે આપણે ખોરાક લેવો જોઈએ અને સમતોલ આહાર લેવો જોઈએ. આરતીના લોહ તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે શોધી કાઢો. કેટલું હોવું જોઈએ? 12-16. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? તો એનું વધ્યું 4.5 ગ્રામ વધી ગયું. કેટલો સમય લાગ્યો? 5.5 મહિના કે 6 મહિના? 5 મહિના. સમાચાર પત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? તો શું કહેશે?
તો આપણે પાંડુરોગથી મુશ્કેલીઓ જે છે એનેથી બચવા માટે યોગ્ય પ્રકારનો આહાર બરાબર એ લેવો જોઈએ, જેથી કરીને એમાં ઓછો થાય છે. બરાબર, હવે અહીંયા પણ શું કીધું છે, આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે. શું આપવામાં આવતું? આરોગ્ય કાર્ડ. અને મુશ્કેલીઓ કઈ કઈ છે? તો આપણે માનસિક અસર થાય, વિકાસ સરખો થતો નથી, ઊર્જા સ્તરમાં ઘટાડો, ભણવાની ક્ષમતામાં ઘટાડો. બરાબર, તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી ક્યારે અને કેમ? જો તમારા ઘરના કોઈ સભ્યની જરૂર પડી હોય તો લખવાનું છે. બરાબર, અને કેમ પડી તે તમે પૂછીને લખી શકો છો. લોહી તપાસી શું શોધવામાં આવ્યું? તો લોહીની તપાસી ખ્યાલ આવ્યો કે તેને કયા રોગ છે, પાંડુ રોગ છે કે બીજો કોઈ. બરાબર, તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડૉક્ટરે શું કહ્યું? જો આવતું હોય તો હા, નહીતર ના. શોધી કાઢો. ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ થતો હોય છે. તો ડૉક્ટર અથવા વડીલોને પૂછો કયા કયા ખોરાકમાં લોહ થતો. તો હમણાં ડૉક્ટરે આગળ કીધું હતું ગોળ. બરાબર, પછી જોઈએ આપણે, જો સાંભળો, લોહ થતો શેમાંથી મળે? તો યાદ રાખજો, ગોળ, આમળા, બીટ, લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ અને એમાંથી આપણને લોહી મળે. કોણ કોણ વિદ્યાર્થી મિત્રો? ગોળ, આમળા, બીટ અને લીલા શાકભાજી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ગોળ, આમળા, લીલા પાંદડાવાળા શાકભાજી માંથી આપણને લોહ તત્વ વધારે મળે છે. પોરા એટલે કે બાળ મચ્છર, નાના જે હોય ને, નાના નાના મચ્છરો, બાળ મચ્છર, એને પોરા કહેવાય. હરપ્રીત બોલે, આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે, બધા બહાર જોવા જાય છે, આ રીતનું પોસ્ટર લગાડેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અહીંયા સુધીનો આપણો પહેલો વિભાગ રાખીએ છીએ, પહેલો ભાગ. બરાબર, હવે આગળ આપણે શું જોયું? તો લોહ તત્વની ખામી એટલે કે એનિમિયા પાંડુરોગ પણ કહેવાય. બરાબર, હવે આગળ આપણે બીજું જોશું. બરાબર, ઓકે, ચલો આવજો.